નમસ્કાર મિત્રો, સુપર ફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. હું છું હરેશ બારોટ. વિજયપુરમાં પુરાવેલા આઈસર ટ્રકમાં આગ લાગતા ફાયર ફાઈટર પહોંચીને આગ પર કાબુ મેળવ્યો. યાત્રાધામ ડાકોરમાં સંતો મહંત દ્વારા રસીકરણ લઈને અંધશ્રદ્ધા પર જનજાગૃતિનો પ્રયાસ. વલસાડ સિટી પોલીસ ધરમપુર ચોકડી પાસે વાહન ચેકિંગ દરમિયાન એક બુલેટ રાઇડરની અટકાયત કરતા 21 બોટલના દારૂના જથ્થા સાથે બુલેટ રાઇડરની કરી ધરપકડ. પોલીસ કોન્સ્ટેબલના જ લૂંટાયા હોવાના બનાવની દાહોદના એટીએમ કાર્ડમાં યુવક પાસે હોવા છતાં 2 એટીએમમાંથી 5 વાર 85,000 ઉપાડી ગયા. સાયબર નિષ્ણાતની મદદથી પોલીસ દ્વારા તપાસ કરીને દાહોદની એલસીબી પોલીસે હરિયાણા ગેંગના મુખ્ય સૂત્રધારને રાજસ્થાનના સંજનગઢથી ઝડપી લેવાયો. સુપ્રસિદ્ધ ચોટીલા ડુંગર પર બિરાજતા માં ચામુંડાના મંદિરના દર્શનનો લાભ દર્શનાર્થીઓ આવતીકાલે એટલે કે 11 તારીખથી લઈ શકશે. દિયોદર ધારાસભ્ય શિવભાઈ ભુરિયાએ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને પત્ર લખીને રજૂઆત કરી. સાબરકાંઠાના વડાલીના થેરાસન સબસેન્ટરમાં છેલ્લા 12 વર્ષથી ફરજ બજાવતા આરોગ્ય કર્મચારીને અચાનક છૂટા કરી દેવાતા આત્મવિલોપનની ચીમકી આપવાના મામલે જિલ્લા પોલીસ તંત્રમાં ગરમાવો વ્યાપે છે. જોકે આરોગ્યકર્મીએ પોતાની ભૂલ સ્વીકારી હોવા છતાં સ્થાનિક ડોક્ટર દ્વારા ફરીથી નોકરીમાં હાજર કરવાની પૈસાની માંગણી કરવાના આક્ષેપને પગલે આરોગ્ય વિભાગમાં ખળભળાટ સર્જાયો છે. મેટ્રો માટે પતરા મારતા દુકાનો ઢંકાઈ જતા વેપારીઓનો વિરોધ. ટાવર રોડ પર 10 ફૂટના બદલે 4 ફૂટના પતરા લગાડાયા. બોટાદના પાળિયાદ રોડની હરિકૃષ્ણ સોસાયટી દ્વારા ખાળકુવાનું ગંદુ પાણી કૃષ્ણસાગર તળાવમાં થલકતા વિવાદ. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ પોલીસ દ્વારા બાખડીયા બસ સ્ટેશન પાસે જાહેરમાં માસ્ક પહેર્યા વગર ફરતો અને જાહેરમાં થૂંકતા પ્રાંતિજ ઈસમ સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. અમરેવાડામાં બ્લેક ફંગસ દવા એમ્ફોટેરિસિન બીની કાળાબજારનું કરનાર ઝડપાયો. મહિલા તબીબ સાથે સહકર્મી તબીબે મજાક કરી ભારે પડી. ગુજરાતમાં આજથી 57 રીતે ચોમાસું બેસે. 30 જૂન સુધી બની જશે વરસાદી માહોલ. આવતીકાલથી રાજ્યના મોટા ધાર્મિક સ્થળોના ખુલશે કપાટ. એફઆરસીએ મંજૂર કરેલી ફી કરતા વધુ ઉગનાર શાળા સામે કાર્યવાહી કરવામાં આવશે. ભાજપ અને કોંગ્રેસના કુલ 8 ઉમેદવારે સોગંદનામામાં ખોટી વિગત દર્શાવી હોવાનો આક્ષેપ. સાબરમતી મોટેરા સ્ટેડિયમની પાસે દવાખાનું ચલાવનાર બોગસ ડોક્ટર ઝડપાયો. ધોરણ 10ના સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટમાં માસ પ્રમોશનથી પાસ લખવાનો નિર્ણય પરત ખેંચાયો. 35 દિવસની સારવાર બાદ નવજાત શિશુએ 3 બીમારી પર વિજય મેળવ્યો. ગુજરાત સરકારે 22 આઈએએસ અધિકારીઓની કરી બદલી, અનેકને મળી બઢતી. સુપર ફાસ્ટ સમાચારો અહીંયા સમાપ્ત કરીએ છીએ. અન્ય સમાચાર માટે જોતા રહો ZS TV.